नमस्कार खेडूत मित्रों, तमे बधा मजा में छो? आशा राखी शकूँ। सरकारे सरस मजानी आजे खेडूत मित्रों जे छे एमना माटे एक सहाय पेकेज जाहिर कर्यु छे। मित्रों, आ सहाय पेकेज जे छे ए 3,350 करोड़ रुपयानुं सहाय पेकेज छे। एनी अंदर जे वधु वरसादथी जे खेडूत मित्रों पोताना पाक धोवाई गया छे अने नुकसान थयुं छे ए तमाम खेडूत खातेदारोने आ योजनामां लाभ मळशे। मित्रों, जे सरकारे 3,350 करोड़ रुपयानुं पेकेज जाहिर कर्युं छे एनी अंदर राज्यना 20 जिल्लाओने समावेश करवामां आव्युं छे। अने मित्रों, राज्यना जे 20 जिल्ला छे एमांथी 123 तालुकानो अहींया समावेश करवामां आव्यो छे। अने आ जे 3,350 करोड़नुं पेकेज छे एनी अंदर कुल 27 लाख ખેડૂતોને લાભ મળશે। અને સાથે સાથે સરકારે જે જાહેર કરી છે એની અંદર જાહેરાતમાં 2 હેક્ટર સુધી જે જમીન ખેડૂત ખાતેદાર ધરાવે છે એમને લાભ મળશે। એની અંદર 1 હેક્ટર દીઠ 10,000 રૂપિયાની સહાય અને 2 હેક્ટર હોય એટલે 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થાય છે। અને જે મિત્રોની જમીન 1 હેક્ટર કરતાં ઓછી છે એ તમામ જમીનધારકો માટે સરકારે 5,000 રૂપિયાની સહાય પણ જાહેરાત કરી છે। મિત્રો, હવે જોઈ લઈએ કે 20 જિલ્લા જે છે એના 123 તાલુકાઓ સરકારે જે જાહેર કર્યા છે એમાં કયા જિલ્લાના કયા તાલુકાને જાહેર કર્યો છે સહાય માટે એની અહીંયા તમે મિત્રો લિસ્ટ જોઈ શકો છો। તમારા તાલુકાનું નામ આવ્યું કે નહીં અહીંયા તમે જોઈ શકો છો। મિત્રો, કચ્છ જિલ્લાની વાત કરીએ તો અહીંયા અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધામ, લખપત, માંડવી, મુદ્રા, નખત્રાણ અને રાપરનો સમાવેશ કર્યો છે। જ્યારે દેવભૂમિ દ્વારકામાં ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર, ખંભાળિયા, ભરૂચની વાત કરીએ મિત્રો તો આમોદ, અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરાન, વાલિયા, પાટણમાં જે વરસાદ સરેરાશ પડ્યો છે એના કરતાં વધારે વરસાદથી જે નુકસાન થયું છે એવા પાટણના જે તાલુકા છે ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, સાંતલપુર, શંખેશ્વર। મિત્રો, અમદાવાદમાં જે બાવળા, દેત્રોજ, ધંધુકા, ધોલેરા અને ધોળકા, મોરબીની અંદર હળવદ, માળિયા, મોરબી, ટંકારા, વાંકાનેરને લાભ મળશે। જૂનાગઢમાં ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા, માણાવદર, માંગલોર, મેંદરડા, વંથલી, વિસાવદર, જૂનાગઢ સિટી એમને લાભ મળશે। અને મિત્રો, અહીંયા અમરેલી, અમરેલીની અંદર બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા વગેરેને અહીંયા લાભ મળશે। મિત્રો, અહીંયા જામનગરની વાત કરીએ તો જામનગરની અંદર ધ્રોળ છે, જામજોધપુર છે, જામનગર પ્રોપર, જોડિયા, કાલાવાડ, લાલપુર વગેરેને લાભ મળશે। પોરબંદરની અંદર કુતિયાણા છે, પોરબંદર છે, રાણાવાવ છે એ તમામ તાલુકાને અહીંયા લાભ મળશે। મિત્રો, અહીંયા રાજકોટની વાત કરીએ તો ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા, સાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ, વિછિયા, ઉપલેટા વગેરેને લાભ મળશે। અને ગીર સોમનાથમાં ગીર ગઢડા, કોડીનાર, સૂત્રાપાડા, તાલાલા, ઉના અને વેરાવળના જે તાલુકાઓ છે એમને અહીંયા લાભ મળશે। મહેસાણામાં બેચરાજી, કડી અને મહેસાણાને લાભ મળશે। બોટાદની અંદર બોટાદ, બરવાળા, ગઢડા અને રાણપુરને લાભ મળશે। સુરેન્દ્રનગરમાં મિત્રો ચોટીલા જે છે, ચુડા છે, દશોડા છે, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મૂળી, સાયલા, થાનગઢ અને વઢવાણને લાભ મળશે। ભાવનગરમાં ભાવનગર, ઉમરાળા, વલ્લભીપુર, જેસર, મહુવા અને સિહોરને લાભ મળશે। સુરતની અંદર મિત્રો બારડોલી છે, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ અને ઉમરવાડ। નવસારીમાં મિત્રો જલાલપોર છે, અહીંયા લાભ મળશે। નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાને લાભ મળશે। આણંદમાં મિત્રો સોજિત્રા અને તારાપુરને લાભ મળશે। મિત્રો, આ તમામ 20 જિલ્લા છે કે જેના 123 તાલુકા સરકારે જે સિલેક્ટ કર્યા છે, એવરેજ વરસાદ કરતાં વધારે વરસાદ પડે અને ધોવાણ થયું છે અને ખરેખર ખેડૂતોને નુકસાન થયું છે એનું એનાલિસિસ કરી અને સરકારે મિત્રો આ જે 3,350 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે એ આ 20 જિલ્લાના 123 તાલુકાના જે ખેડૂત મિત્રો છે એમને અહીંયા લાભ મળશે। મિત્રો, જણાવી દઈએ તમને કે આ સહાય ક્યારે મળશે। આ સહાય 1 ઓક્ટોમ્બરથી તમને આનો લાભ મળશે। એના માટે સરકારે જે ગ્રામ પંચાયત હોય છે એના ઉપર અરજી મંગાવી છે। મિત્રો, તમારે અહીંયા અરજી આપવાની રહેશે અને જે ગ્રામ પંચાયત ઉપર જે VC હોય છે એના દ્વારા અરજી ઓનલાઈન કરવાની રહેશે। એમાં તમારે તમારી જમીનની સાતબારની નકલ આપવાની રહેશે, સાથે સાથે તમારે બેંક એકાઉન્ટની જે પાસબુક છે એની નકલ આપવાની રહેશે। એના આધારે મિત્રો તમારું ઓનલાઈન ફોર્મ ભરાશે, ત્યારબાદ તમને થોડા જ દિવસમાં સરકારની જે આ સહાય નક્કી કરવામાં આવી છે 10,000 થી 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। મિત્રો, આશા રાખું કે તમને ગમ્યું હશે। લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલશો। ધન્યવાદ, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ, હેવ અ નાઇસ ડે।